भूज नगरपालिकाना प्रमुख अशोक खातीना बीभत्स फोटा व्हाट्सएप पर मूकी अपमानित करता शख्स विरुद्ध पोलीस फरियाद नोंधाई छे। अशोक हाथीए लखावेली फरियाद मुजब माधापरना कन्हैयालाल दिलीपभाई ठक्कर शख्स द्वारा बीभत्स फोटो व्हाट्सएप पर अपलोड करी बदनाम करवाना उद्देश्य साथे आरोपीओ द्वारा फोटो वायरल करवामां आव्यो हतो, तेमज अन्य नगरसेवकोने पण फोटो मोकलवामां आव्यो हतो। अनुसूचित जातिना सभ्य होवा छता पण इरादापूर्वक जाति अपमानित करवामां आव्यो होवानुं फरियादमां जणાવાયું છે। आरोपी विरुद्ध भूज शहर ए डिविजन पोलीस मथकमां आईपीसी कलम 507 तथा आईपीटी एक्ट 76 ए અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે। આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક જે કે જયસ્વાલે કરી રહ્યા છે। આ ઘટનાને ભુજ સુધરાઈના પ્રમુખ અશોક હાથીએ ભાજપ પક્ષને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું। ભુજ સુધરાઈના પ્રમુખના બીભત્સ ફોટો વાયરલ કરનારા શખ્સે કયા કારણોસર આ ઘટનાને અંજામ આપ્યું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। કાલે રાત્રે મેં જે ફરિયાદ કરી છે એ મારી કારકિર્દી, મારી સામાજિક અને રાજકીય બદનામી કરવા માટે કાવતરું રચવામાં આવ્યો હતો। એનામાં મેઇન મુદ્દો એ હતો કે જે વ્યક્તિ આ કાવતરું કર્યું છે એ વ્યક્તિએ મારી પાસે મહિનો દોઢ મહિના પહેલાં એક અરજી કરી લીધી કે ભુજના વાણિયાવાડ વિસ્તારમાં એક દુકાન આવેલી છે, તે ગેરકાયદેસર છે અને ગેર બાંધકામ થયેલું છે, તમે એને તોડી પાડો, એ ટાઈપની અરજી કરેલી હતી। મેં નગરપાલિકાના પ્રમુખ તરીકે મેં તપાસ કરતાં એ દુકાન કાયદેસરની છે અને જેનસંગની દુકાન છે, તેને 2-3 વખત મને ફોન ઉપર ધમકી દીધી, તમે એક રાજકીય દબાણમાં આવીને આમ કામ નથી કરતા એવું મને ધમકી દીધી હતી। પછી મહિનો દિવસ પહેલાં એક ફેટ આઈડીથી મારી પાસે મારાથી વાત ચાલુ કર્યો લેડી તરીકે, પણ હું થોડોક મને શક જતા એનામાં અંદર ઉતરતા મને જાણવા મળ્યું કે આ વ્યક્તિ મને બ્લેકમેલ કરે અને બદનામ કરવા માટેની કોશિશ કરે છે। એવું જ બનાવ બન્યું કે રવિવારે એને અમારા નગરપાલિકાના કાઉન્સિલરશ્રીને આવા મારા ફેટ ફોટા મોકલાવી અને મને બદનામ કરવાની ટ્રાય કરી છે। મેં પોલીસ ફરિયાદ કરી છે, આગળનું કામ પોલીસનું છે। એ કાવતરું મને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે એને મેસેજમાં લખેલ છે, એટલે આ કાવતરું મેં ન થાય અને મારી બદનામી ન થાય એના માટે 100% જેને કહેવાય કે મને બદનામ અને મારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો કાવતરો છે એ મેં પોલીસ ફરિયાદ કરી છે। આના એમણે ગઈકાલે રાત્રે ઈ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। એ અંતર્ગત એમની જે રજૂઆત હતી એ રજૂઆત મુજબ એમને અમુક પ્રકારની તસવીર કોઈ શખ્સ દ્વારા એમને બીજા એમના સાથી નગરસેવકના મોબાઈલ ફોન પર મોકલી અને એમને બ્લેકમેલ કરવાની કોશિશ હતી, એમણે રજૂઆત કરી હતી અને રજૂઆતના આધારે એમને ગઈકાલે રાત્રે એમણે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો। તો આઈટી એક્ટ અને ઇન્ડિયન પેનલ કોડના સેક્શન્સ મુજબ અમે ફરિયાદ દાખલ કરેલી છે। આપણે મોબાઈલ બંનેના જે આરોપી છે એ અને ફરિયાદી છે બંનેના મોબાઈલ આપણે તપાસના કામે કબજે કરીશું અને એમાં જરા પણ મોર્ફિંગ થયેલું હશે તો એ મુજબ પણ આપણે ઇન્ડિયન આઈટી એક્ટની કલમો લગાડીશું અને જે પણ ગુનેગાર અત્યારે તો છે એ સિવાયના પણ કોઈ ગુનેગાર હશે તો એમને પણ આપણે તપાસ દરમિયાન અટક કરીશું। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વરસાણા ભીમાસરથી ધર્મશાળા સુધીનો માર્ગ 4 લેન બનાવવામાં આવશે। અગાઉના સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં પરિવર્તિત કરાયો છે, ત્યારે આ રોડ સૂચિત પ્લાનને બદલે ભીમાસર પાસેથી બાયપાસ બનાવવાની હિલચાલ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ નોંધાવ્યો છે। ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી કે હુંબલે જણાવ્યું હતું કે હાલ જે હયાત રોડ છે તેના પર જ 4 લેન રોડ બનાવવામાં આવે, ભીમાસરથી જો બાયપાસ રોડ બનશે તો અનેક ખેડૂતોની જમીન સંપાદન કરવી પડશે, તેનાથી ખેડૂતો રોજીરોટી વ્યૂહણા પણ બની શકે છે। આ ઉપરાંત બાયપાસ રોડ કરવાથી 2 કિલોમીટરનું અંતર વધી જશે, તેમજ સરકારને પણ રસ્તાના નિર્માણમાં મોટો ખર્ચ ભોગવવો પડશે, ત્યારે સ્થાનિક ગ્રામજનોએ આ મુદ્દે વિરોધ નોંધાવીને સૂચિત રોડ હાલ જે હયાત રોડ છે તેના પર જ બનાવવામાં આવે। કે આ રોડ ભીમાસર ગામની બાજુમાં જે અત્યારે હયાત રોડ છે એને બદલે આખો ભીમાસરના ગામની બાજુમાં ડાયવર્ટ કરવા માંગે છે। હવે આ અમારી જાણવા મળ્યું ભીમાસર ગ્રામજનોને, તો ગ્રામજનોનો એમાં સખત વિરોધ છે। વિરોધ એટલા માટે છે કે અત્યારે જે રોડ હયાત રોડ છે એ ગામથી 1300 મીટર દૂર આવેલો છે અને હંમેશા એક નિયમ છે નેશનલ હાઈવેનું કે ગામથી એક આ રસ્તો દૂર હોવો જોઈએ અને ખૂબ અત્યારે એની અમારા ગામને અત્યારે મને કોઈ તકલીફ નથી આ રોડથી, ગામથી દૂર છે એટલા માટે, જેથી ગામની માંગણી છે કે જે હયાત રોડ છે અત્યારનો એના ઉપર જ 4 લેન બનાવવામાં આવે। આ ઉપરાંત નેશનલ હાઈવેના નિર્માણમાં ભીમાસર રેલવે ક્રોસિંગ પર
ओवरब्रिज बनावानी डिजाइन तैयार कराई छे, त्यारे जो बायपास रोड काढवामां आवशे तो रेलवे क्रॉसिंग पर ओवरब्रिज नहीं बनी शके, माटे ओवरब्रिज बनावानी जे फोर लेन रोड बनावामां आवे तेवी मांग स्थानिको द्वारा कराई छे। जो नेशनल हाईवे ऑथोरिटी द्वारा ग्रामजनोनी मांग प्रत्ये ध्यान आपवामां नहीं आवे तो जलद आंदोलननी चीमकी पण उच्चारवामां आवी छे। भीमासर गामनी बाजूमां एक रेलवे क्रॉसिंग आवेलुं छे, तो नेशनल हाईवे ऑथोरिटीनू प्रथम तबक्कामां एवुं छे कि अमने एलाइनमेंट बराबर एनुं मळतुं नथी, डिजाइन एनी मळती बनती नथी, परंतु थोड़ा समय पहला ज आ रोड स्टेट हाईवे में हतो त्यारे पण फोर लेननुं सर्वे थयेलुं हतुं, त्यारे पण आज रेलवे ब्रिज उपर ओवरब्रिजनी डिजाइन बनेली छे। अने आ हमणां थोड़ा समय पहला आ रोडना कंसल्टिंग इंजीनियरो जे आनो पूरो प्लान एस्टिमेट बनावी रह्या छे ए भीमासर गामे आवेला हता, ભીમાસરના આગેવાનો પણ એમને મળેલા અને અમે વાત કરી, રજૂઆત કરી। ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ કાર્બન ડેવલપમેન્ટ એક્ટ 9 હેઠળ ભુજનો નવો ટીપી પ્લાન બનાવવામાં આવ્યો છે। આ પ્લાન ભાડા દ્વારા સરકારમાં સબમિટ કરી દેવાયો છે અને જાહેર પ્રસિદ્ધિ માટે ભુજના નવા ટીપી પ્લાનમાં નકશો લોકોને જોવા માટે મુકાયો છે। છેલ્લા કેટલાય સમયની મથામણ બાદ ભાડા દ્વારા વિવિધ સૂચનો મેળવીને નવા ટાઉન પ્લાનિંગનું આયોજન કરાયું છે। આ આયોજન થઈ ગયા બાદ નવા ટીપી સ્કીમના નકશાને ભાડાએ મંજૂરી અર્થે રાજ્યના શહેરી વિકાસ વિભાગને મોકલી આપ્યો છે। સરકારમાં નવો નકશો મૂકવાની સાથે તેની જાહેર પ્રસિદ્ધિ પણ કરવામાં આવી છે, જેમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ અને કાર્બન ડેવલપમેન્ટ એક્ટ 13 અન્વયે આ નકશાને ભાડાની કચેરીમાં લોકોને નિરીક્ષણ માટે મુકાયો છે। ત્યારે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા તેમજ મુખ્ય નગર નિયોજક HV દોરીવાલાએ શહેરીજનોને અપીલ કરી છે કે આ નવો નકશો નિહાળીને જો તેમાં કંઈ વાંધો સૂચના હોય તો આગામી 2 માસમાં અરજી કરી શકાશે। ભાડા દ્વારા જે અત્યારે મંજૂર અમલી વિકાસ નકશો છે તેને રિવાઇઝ કરવામાં આવેલ છે અને આપણે રિવાઇઝ ડ્રાફ્ટ નકશો અત્યારે તૈયાર કર્યો છે, જેને ગત બોર્ડ બેઠકમાં બહારી મળેલ છે। એટલે આપણે એ નકશાને સરકારશ્રીમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976ની જોગવાઈ મુજબ સરકારમાં સબમિટ કર્યો છે અને જાહેર જનતાને જોવા માટે આપણે કચેરીમાં એને મૂકવામાં આવેલ છે। જાહેર જનતા એને 2 મહિના સુધી જે પણ કંઈક પ્રોબ્લેમ હોય કે વાંધા સૂચનો હોય તો એ ભાડા કચેરીમાં 2 મહિનામાં રજૂ કરી શકશે અને એના બાદ અમે સરકારમાં તમામ વસ્તુઓ રજૂ કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। આ ઉપરાંત નવી ટીપી સ્કીમમાં એક મહત્વના સુધારાની દરખાસ્ત પણ કરવામાં આવી છે, જેમાં ગામતળ સિવાયના 9 મીટર પહોળા રોડ જ્યાં છે તેમાં બાંધકામની મર્યાદા વધી શકે છે। ભાડા દ્વારા ગામતળ સિવાયના 9 મીટર પહોળા માર્ગો પર ગ્રાઉન્ડ પ્લસ 2ની મંજૂરી માટેની દરખાસ્ત કરવામાં આવી છે। નવા ટીપી પ્લાન સાથે કરાયેલી આ દરખાસ્તને જો મંજૂરી મળશે તો ભુજ શહેરના રિલોકેશન વિસ્તારોમાં 3 માળ સુધીનું બાંધકામ થઈ શકશે। પ્લાનમાં ઘણી જગ્યાઓ પર એવી વસ્તુઓ હતી કે જે હિન્ડર થતી હતી, ફોર એક્ઝામ્પલ રહેણાંક સોસાયટીઓ હતી કે જેમાં આપણે ઇન્સ્ટિટ્યૂટ ઝોન મૂકેલો હતો અને આખી રહેણાંક સોસાયટી હતી જેમને બાંધકામ ન મળતું હતું, તેને હવે આપણે રેસિડેન્સ ઝોનમાં મૂક્યું છે એટલે એ લોકો પોતાનું ડેવલપમેન્ટ કરી શકશે, લીગલી કરી શકશે, એમને મંજૂરી આપીશું આપણે, રાઈટ। એના સિવાય બીજા એવા ઘણા ફેક્ટર્સ ઝોન છે કે જેમાં પર્ટિક્યુલર ઝોનિંગને લીધે અડચણો આવતી હતી, રાઈટ, તો એ આપણે દૂર કર્યા છે। GDCRની વાત કરું તો GDCRમાં આપણે ઘણા ફેરફાર કર્યા છે, ફોર એક્ઝામ્પલ ગામતર સિવાયનો વિસ્તાર છે તેમાં 9 મીટરથી મોટા રસ્તા પર આપણે G+2 માટેની જોગવાઈઓ રાખી છે। વીજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા અવારનવાર ઝુંબેશ હાથ ધરીને ચેકિંગ કરવામાં આવે છે, જેમાં પ્રથમ અબડાસા લખપતમાં વીજ ચેકિંગ બાદ ગઈકાલે ભુજ રૂરલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું, તો આજે વીજ કંપનીએ મુંદ્રા અને માંડવી તાલુકામાં ધામા નાખ્યા છે। વીજ કંપની દ્વારા આજે મુંદ્રા અને માંડવી તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં તંત્રની 56 ટીમોએ ચકાસણી હાથ ધરી હતી। આ બંને તાલુકાઓમાં રહેણાંક અને કોમર્શિયલ વીજ કનેક્શનની ચેકિંગ કરવામાં આવી હતી। માંડવી મુંદ્રામાં હાથ ધરાયેલી વીજ ચેકિંગની કામગીરીમાં 1068 વીજ કનેક્શન ચેક કરાયા હતા, જેમાંથી 226માં ગેરરીતિ સામે આવી હતી। તો આ 226 વીજ જોડાણો પૈકી 39 કનેક્શન ડાયરેક્ટ વીજ રેસામાંથી જ લેવાયા હતા, તો 197માં અન્ય રીતે છેડછાડ કરીને કરાતી વીજ ચોરી ઝડપાઈ હતી, જેમાં આજે વીજ કંપનીએ 20,87,000નો દંડ ફટકાર્યો હતો। અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો।